મિત્રો, ટેકનિકલ ફ્યુચરના અવસર મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે નવી યાદી જાહેર કરવામાં આવી છે. ગામ મુજબ યાદી એપીએલ છે, બીપીએલ છે, એએવાય, પીએચએચ, જે રેશન કાર્ડ ધરાવતા તમામ લોકો માટે જે યાદી જાહેર કરી છે, શું તમારું યાદીમાં નામ છે કે નહીં એ સંપૂર્ણ માહિતી ઓનલાઈનના માધ્યમથી જાણીશું. તો વિડીયો સુધી જોતા રહેજો, કારણ કે દુકાનદાર અંતર્ગત તમારા જે ગામની અંદર તમારું નામ છે કે નહીં એ પણ વિગતો જાણીશું. વિડીયો સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર, મોબાઈલની અંદર ખોલી લેવાનું છે નિયામક શ્રી અન્ન નાગરિક પુરવઠાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારે ખોલી લેવાની રહેશે. તો મિત્રો, આની અંદર ઘણી બધી માહિતી રેશન કાર્ડ સંબંધિત આપેલી છે. તો મિત્રો, આપણે જાણવાનું છે કે વાજબી ભાવની દુકાન મુજબ તમારું તમારી યાદીની અંદર નામ છે કે નહીં એ આપણે વિગતો જાણવા જશે. ગામ મુજબ તમને, યાદી મુજબ તમને આ વિગતો તમને જોવા મળશે. મિત્રો, આની અંદર તમને જોવા મળશે કે તમારા રેશન કાર્ડની વિગતો, વ્યાજબી ભાવની દુકાનની યાદી, રેશન કાર્ડની યાદી, તો રિટેલર જે ફેરિયા મુજબની યાદી છે, એલપીએચજી કનેક્શન જો તમારી જોડે હોય રેશન કાર્ડની અંદર સમાવેશ એની યાદી, પીએનજી કનેક્શન છે કે નહીં એની યાદી, ઘણી બધી માહિતી આની અંદર તમને જોવા મળશે. તો મિત્રો, આપણે માહિતી જાણવાની છે રેશન કાર્ડ ધારકોની યાદી, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એના બધા ક્લિક કર્યા પછી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જે પણ જિલ્લો હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. અને મિત્રો, જે દુકાનદારનું નામ પણ તમને અહીંયા વિસ્તાર મુજબ જોવા મળશે. તો મિત્રો, આપણે જાણીએ કે આની અંદર જે દુકાનદારનું નામ આપણે જાણીશું એ અંતર્ગત, અને ચકાસણી માટે તમારે ક્યુઆર કોડ દાખલ કરવાનો રહેશે. તો મિત્રો, આપણે ક્યુઆર કોડ દાખલ કરી દઈએ છીએ. તો મિત્રો, ક્યુઆર કોડ દાખલ કર્યા પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. સર્ચ ઉપર ક્લિક કરતાની સાથે જ તમને આ જે માહિતી તમને જોવા મળશે. તો મિત્રો, આ માહિતી તમે જોઈ શકો છો. તો રેશન કાર્ડ ધારકનું નામ છે, અહીંયા સરનામું એમનું જોવા મળશે, કઈ કાર્ડ અંતર્ગત તમારું કાર્ડ છે, એપીએલ 1 છે કે બીપીએલ, કુટુંબની અંદર સંખ્યા કેટલી છે એ પણ વિગતો જોવા મળશે, એલપીજી કનેક્શન છે કે નહીં એ પણ વિગતો જોવા મળશે, પીએનજી કનેક્શન છે કે નહીં એ પણ વિગતો જોવા મળશે, જો તમે મિત્રો કેરેશન લેતા હોય તો એની પણ વિગતો તમને જોવા મળશે. તો આ રીતે તમે તમારું નામ ચકાસી શકો છો. એપીએલ 1, એપીએલ 2, ડીપીએલ છે, એએવાય છે, તમારું નામ અંતર્ગત તમને માહિતી અમને જોવા મળશે. તો આની અંદર શું માહિતી આપેલી છે, તમારે બીજા પેજ જોવું હોય તો તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમને આનું બીજું પેજ જોવા મળશે. તો મિત્રો, આ રીતે તમે ચકાસી શકો છો, કારણ કે તમે તમારા ગામ વિસ્તાર અંતર્ગત ચકાસી શકો છો. તો મિત્રો, આની અંદર જો તમે બીજી દુકાન સિલેક્ટ કરશો તો એ પણ તમને અહીંયા જે બીજી દુકાન છે એ ક્લિક કરવાનું છે. પછી તમારે સ્કેપ્ચર કોડ ફરીવાર દાખલ કરવાનો છે. તો મિત્રો, આપણે બીજી દુકાન સિલેક્ટ કરીએ તો તમને આ જે બીજા વિસ્તારનું છે એ નામ, બીપીએલ રેશન કાર્ડ છે કે નહીં એ નામ, કુટુંબની સંખ્યા છે, એલપીજી કનેક્શન છે કે નહીં એ નામ, પીએચજી કનેક્શન છે કે નહીં એ નામ. તો મિત્રો, આની અંદર તમને અહીંયા ફેરફાર તમને જોવા મળશે. એલપીજી કનેક્શન નથી, માત્ર પીએનજી કનેક્શન છે કે રેશન નથી રહેતા એ માહિતી તમે ચેક કરી શકો છો. તો આની અંદર પણ જે બીપીએલ રેશન કાર્ડ હશે તો અહીંયા બીપીએલ રેશન કાર્ડનું નામ લખેલું હશે, તો તમામ વિગતો તમને આની અંદર જોવા મળશે. તો મિત્રો, આ રીતે તમે ઓનલાઈન તમારું બીપીએલ રેશન કાર્ડ અંતર્ગત રેશન કાર્ડ ધારકોની નવી યાદી જે જારી કરવામાં આવી છે એ તમે ચકાસી શકો છો. તો જય મિત્રો, વંદે માતરમ, જય કરવી ગુજરાત.